गुड मॉर्निंग स्टूडेंट, आपणे आ યુનિટમાં જે રીતે આગળ જે બધા ટોપિક જોયા કે આ યુનિટ છે એ પ્રેઝન્ટેશન ઉપર જ છે, તો એમાં આપણે ઘણા બધા ટોપિક જે છે કે કઈ રીતે પ્રેઝન્ટેશન બનાવવું, થી એની આઉટલાઇન, એનું જે બધું ઓર્ગેનાઇઝિંગ ડેટા છે એ બધું છે, તો આપણે બધાને એક ફોર્મની રીતે આપણે જોયું અહીંયાથી. તો આપણે કઈ રીતે ઓબ્જેક્ટિવ છે, તો કેટલા ચાર ઓબ્જેક્ટિવ છે, પછી આપણે જોયું ડેટા કલેક્શન, તો કઈ રીતે ડેટા કલેક્ટ કરવા એ પણ જોયું, મેથડ ઓફ કલેક્ટિંગ ડેટા મેથડ છે એ પણ આપણે જોઈ, એનાલાઇઝિંગ ડેટા એનાલાઇઝિંગ કરી શકાય તો કે ત્રણ પ્રકારે કરી શકાય, ટાઈમ, રેલેવન્સ એન્ડ ઓડિયન્સ. ઓર્ગેનાઇઝિંગ ડેટા, ઓર્ગેનાઇઝિંગ ડેટા કઈ રીતે હોય, તો કે પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ સપોર્ટિંગ. તો આ રીતે ડેટા આપણે જે છે એ કરી શકીએ. પ્રિપેરિંગ આઉટલાઇન, કે હવે તમે પ્રેઝન્ટેશન બોલો છો તો એની પહેલાં જે તમારે આઉટલાઇન તૈયાર કરવાની છે તો એ કઈ રીતની હોવી જોઈએ, તો એમાં ઇન્ટ્રોડક્શન પહેલાં હોવું જોઈએ, મેઇન બોડી, કન્ક્લુઝન, આ બધું મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું એક્ઝામ્પલ સાથે. કઈ રીતે તમારે કન્ક્લુઝન આપવાનું હોય, કઈ રીતે તમારે શરૂઆત કરવાનું હોય ટોપિક. યુઝિંગ વિઝ્યુઅલ એઇડ, વિઝ્યુઅલ એઇડમાં આપણે એ જોયું કે પ્રેઝન્ટેશનમાં વિઝ્યુઅલ એઇડને તમે કઈ રીતે, એટલે ટેકનોલોજીને કઈ રીતે તમે એડ કરો, કે કઈ રીતે તમે ત્યાં મૂકો ટેકનોલોજીનો યુઝ કરીને. લોકલ ઓફ પ્રેઝન્ટેશન, કે કઈ રીતે તમે એ પ્રેઝન્ટેશન બનાવો, રિહર્સલ કરો, ફેમિલિયારિટી વિથ વિઝ્યુઅલ, ઓડિયન્સ સાથે, તો આ રીતની બધી આપણે જોઈ. હવે છે વિઝ્યુઅલ યુઝડ ઇન પ્રેઝન્ટેશન, તો કઈ રીતનું. હવે વિઝ્યુઅલ છે એટલે કે ટેકનોલોજી અને એ બધું છે, તો તમે વિઝ્યુઅલ એટલે કે લોકો ઓડિયન્સને બતાવી એ રીતનું, તો એ તમે કઈ રીતે યુઝ કરી શકો, તો આ રીતે તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકો પ્રેઝન્ટેશનમાં. વેરિયસ ટાઈપ ઓફ ચાર્ટ, ડાયાગ્રામ્સ, સમ સોર્ટ ઓફ ઇન્ફોર્મેશન ઓર ફિગરેટિવ ડેટા કેન બી વેરી વેલ પ્રેઝન્ટેડ ઇન ધ ફોર્મ ઓફ ચાર્ટ, કે તમારે ફોર્મ ઓફ ચાર્ટમાં એક ડેટા પ્રેઝન્ટેશન, તમારે એક ચાર્ટ રજૂ કરવાનો હોય. ધારો કે તમે એક ચાર્ટ રજૂ કરો કે અહીંયા ઇન્ડિયામાં, કે કોઈ પણ એમ કરો કે ભારતમાં, આપણે એક રિયાલિટીનું એક્ઝામ્પલ લઈએ, કે લોકો ચાર્ટ બનાવતા હોય છે કે કેટલા લોકો જે છે એજ્યુકેટેડ છે, અનએજ્યુકેટેડ છે, અને કેટલા લોકો છે એ મીડિયમ એજ્યુકેટેડ છે. તો એ એક ચાર્ટથી બતાવીએ કે આ કેટલા ભાગમાં કેટલા લોકો એજ્યુકેટેડ છે, કેટલા લોકો અનએજ્યુકેટેડ છે, તો એ રીતે જે ચાર્ટ અને ડાયાગ્રામ્સ છે એ બની શકે, અને તમે લોકોને બતાવો તો એને સીધો ખ્યાલ આવી જાય. પછી જો તમે વાતો આમને ખાલી માત્ર ઓરલી બોલતા હોય તો લોકો માત્ર એક એને જોયેલું વધારે યાદ રહેવાનું છે, આપણે સમજીએ છીએ, તો એ રીતે તો લોકો માત્ર ખાલી યાદ જ રાખવાના છે, એટલે યાદ. આ રીતે જો વિઝ્યુઅલ ચાર્ટમાં બતાવીએ આપણે તો એ લોકોને ખબર પડે અને પરફેક્ટ આંકડા હોય. અકોર્ડિંગ ટુ નીડ ઓફ ધ ઇન્ફોર્મેશન, ધ પ્રેઝન્ટર પ્રિફર્સ ચાર્ટ ફોર ધ કોન્ટેક્સ્ટ ઓફ અ પીટ્રેનિંગ ટુ સર્વે રિસર્ચ ઇન ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એનાલાઇઝિંગ ઇન ધ ફિલ્ડ ઓફ અ બિઝનેસ ઇટીસી. ચાર્ટ એન્ડ ડાયાગ્રામ્સ આર પોપ્યુલર મીડિયમ ઓફ કોમ્યુનિકેશન, ધ ગ્રાફિક ફોર્મ ઓફ સચ ઇન્ફોર્મેશન ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તો ગ્રાફિક ફોર્મમાં ઇન્ફોર્મેશન હોય તો એ સમજવી સહેલી પડે. હિસ્ટોરિયોગ્રાફ, હિસ્ટોરિયોગ્રાફ એટલે કેવો ગ્રાફ, કન્સિસ્ટ ધ એજન્સ્ટ ઓફ એક્ટ્રેક્ટ રેક્ટેંગલ વિથ એરા ઓફ અ ક્વિરલ ઇક્વલ ટુ ધ ફ્રિકવન્ટલી ઓફ ઓબ્ઝર્વેશન ઇન ઇન્ટરવલ. તો એમાં કઈ રીતે જે છે એ આપણે અહીંયા જોઈ શકાય. જો અહીંયા હાઈટનું આપણને કીધું કે હાઈટનો ચાર્ટ અહીંયા બનાવેલો છે, તો એ ચાર્ટને આ કયો ચાર્ટ કહેવાય, આ કયા પ્રકારનો ચાર્ટ છે, તો કે આ જે છે એ કયા પ્રકારનો છે, તો કે આપણે મેં તમને વાત કરી એ પ્રકારે હિસ્ટોરિયોગ્રાફ, હાઈટ ઓફ બ્લેક ચેરી ટ્રી, તો એને હિસ્ટોરિયોગ્રાફ કહેવાય. હવે બાર ચાર્ટ કેવો હોય, તો અહીંયા એનું એક્ઝામ્પલ છે, આને બાર ચાર્ટ કહેવામાં આવે છે. તો બાર ચાર્ટ ઇઝ કન્સિસ્ટ
rectangular bar and horizontal and vertical with the length of prepositional to the value of the represented. પછી છે પાઈ ચાર્ટ. હવે જે છે એ પાઈ ચાર્ટ જોઈએ. અ પાઈ ચાર્ટ શો પર્સન્ટેજ વેલ્યુ એઝ અ સેલ્સ ઓફ પાઈ. ઇટ ઇઝ શો ધ એરા ઓફ પોર્શન ઇઝ ઓક્યુપાઈડ બાય વેરિયસ આઈટમ. જેમ કે આ જે શેનો છે અહીંયા કલરિંગ ચાર્ટ છે, પણ અહીંયા તમને ખ્યાલ આવી જ જશે. જો અહીંયા થોડું ત્યાં ડાર્ક છે તો એટલા સુધીમાં એ શું ગણવાના ફિશ, પછી એટલા ફિશ છે એટલા પર્સન્ટેજ. એટલે અહીંયા તમને દેખાય કે અહીંયા ફિશ છે એ વધારે છે. ડોગ છે તો એના માટે બિલકુલ ડાર્ક છે, તો ડોગ છે એ એટલા પર્સન્ટેજ છે. તો આ રીતનો ચાર્ટ બનાવવામાં આવે તો ત્યારે એને શું કહેવામાં આવે છે? પાઈ ચાર્ટ. હવે છે લાઈન ચાર્ટ. લાઈન ચાર્ટ છે એ કઈ રીતનો હોય તો એ પણ આપણે જોઈએ. અ લાઈન ચાર્ટ ઇઝ અ ટુ ડાયમેન્શિયલ સ્કેટર્સ પ્લોટ ઓફ ધ ઓર્ડર ઓબ્ઝર્વેશન વેર ધ ઓબ્ઝર્વેશન આર ધ કનેક્ટેડ ફોલોઈંગ ધીસ ધેર ઓર્ડર. તો અહીંયા આ રીતે ઓર્ડર પ્રમાણે હોય કે જેમ કે જો ઉપરથી નીચે, નીચેથી ઉપર, આવી રીતે જો 2005 1991માં છે એનો રેશિયો કેવો છે, પછી 92માં કેવો છે. તો કે આ શેનો છે પાઈ ચાર્ટ? તો કે આ જ લાઈન ચાર્ટ. લાઈન ચાર્ટ છે એ યુએસએ ટ્રેડ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ. કે તમે જે ગુડ્સ એન્ડ સર્વિસ યુએસએમાં જે આપણે ટ્રેડ્સ થતો હોય તો એ કઈ રીતનો છે એ અહીંયા બતાવવામાં આવે છે. હવે છે આપણે ચાર્ટની તો વાત કરી કે ચાર્ટ બતાવીને પણ આપણે લોકોને જે છે પ્રેઝન્ટેશનમાં બતાવીને લોકોને આપણે સરસ રીતે પ્રેઝન્ટ કરી શકીએ લોકોની સામે. હવે છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઇઝ અ વાઇડલી યુઝડ ડિવાઇસ ફોર ઓરલ કોમ્યુનિકેશન. ઇટ ઇઝ જનરલી અવેલેબલ at most lecture and conference hall. In the age of computer and laptop, it is easy to divine information into the several slides. The presenter would show this slide along with his oral description. Verbal description is also displayed by slide. The problem of listening can be overcome to some extent by the verbal description of screen. તો આ રીતે તમે જ્યારે સ્ક્રીનમાં તમે કોઈ પણ જગ્યાએ આવી રીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીને કોઈ પણ વસ્તુ પ્રેઝન્ટ કરો છો તો એનો ખૂબ જ સરસ સારો પ્રભાવ એવો છે. કારણ કે લોકો તમે જે બોલો છો એ જોશે. હું પણ તમને પ્રેઝન્ટેશન બતાવીશ મારું કે અમે પણ કઈ રીતે પ્રેઝન્ટેશન આપતા અને કઈ રીતે આમાં કોમ્યુનિકેશન કરતા. તો પછી જો આ રીતનું હોય એ કોન્ફરન્સમાંનો વધારે યુઝ થાય. અને જ્યારે લેક્ચરર તમે જો અહીંયા લેક્ચર જો તમે અહીંયા લેવા આવતા હોય, ધારો કે ઓનલાઈન ન હોત અને તમને એ રીતે લેક્ચર આપવાના થાત, તો હું તમને એ રીતે પણ બતાવત, હું પ્રેઝન્ટેશન બનાવત અને તમને એ રીતે બતાવત કે કઈ રીતે તમે પ્રેઝન્ટેશનને એટ્રેક્ટિવ બનાવી શકો, જેથી કરીને લોકો તમારા પ્રેઝન્ટેશનમાં એને રસ પડે. નહીંતર એવું હોય કે એટલા મોટા કોન્ફરન્સ ને એવું બધું હોય અને લેક્ચર પણ ઘણા બધા મોટા હોય, એક એક કલાકના હોય, તો ઘણી વખત લોકો જે છે સ્ટુડન્ટ છે બોર એ થઈ જતા હોય. પણ જ્યારે એ લોકોને બધી રીતે એન્ગેજ કરવામાં આવે, એટલે કે ઘણા બધા યુઝીસ કરવામાં આવે, ત્યારે એ લોકો માટે ખૂબ ઇઝી બની જતું હોય છે બધી સાથે બધી વસ્તુમાં કનેક્ટ રહેવું. ઇમેજ એન્ડ એનિમેશન વિડીયો. તો ઇમેજ ઉપયોગ કરવાની, એનિમેશન અને વિડીયો આ ત્રણ પણ ખૂબ જ જરૂરી છે, ત્યારે ખૂબ જ સરસ તમારું કોમ્યુનિકેશન બતાવી શકે છે. ઇન ઓરલ કોમ્યુનિકેશન ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિસ્ક્રાઇબ સમ ઓફ ઇન્ફોર્મેશન વિધાઉટ ધ એક્ચ્યુઅલ ઓર વર્ચ્યુઅલ ફોટોગ્રાફ ઓર વિડીયો ઓફ ઇટ્સ. ફોર એક્ઝામ્પલ, અ ટીચર ઓફ બાયોલોજી કેન નોટ એક્સપ્લેન સેલ પ્રોપરલી વિધાઉટ ઇટ્સ પિક્ચર. કે કોઈ બાયોલોજીના શિક્ષક છે એ સેલનો એ તમને ઇમેજ કે પિક્ચર બતાવ્યા વગર તમને એ તમને એક્સપ્લેન જ ન કરી શકે. આમ એ કઈ રીતે વાત કરે કે સેલ આવું હોય એવી રીતના ડિસ્ક્રિપ્શન કરવા જાય, એના કરતાં એ તમને ફોટો બતાવી દે
તો એના માટે કેટલું બધું ઇઝી થઈ જાય તમને સમજાવવામાં, તમને તમને ખ્યાલ આવે. હવે તો વિડીયો પણ છે, તો વિડીયોમાં પણ તમને ઘણો બધો ખ્યાલ આવે. ઇન ધ સિમિલર વે, કોન્ટેક્સ્ટ રિલેટેડ ટુ વેધર એનાલિસિસ ધ સાયન્ટિફિક પ્રોસેસ સ્પેસ ઓફ રિસર્ચ ઇટીસી કેનોટ બી ધ પ્રોપરલી એક્સપ્લેઇન ઓરલી વિધાઉટ ઇટ્સ વિડીયો ડ્યુ ટુ ધ ગ્રોઈંગ ઇન્ટરનેટ ફેસિલિટી ડાઉનલોડિંગ ઇમેજ એન્ડ ધ વિડીયો હેવ બીકમ ધ ક્વાઇટ ઇઝી. તો ઇમેજ અને વિડીયો જે છે એ ક્વાઇટ ઇઝી બની જશે જ્યારે લોકોને અત્યારે અત્યારે છે ને યુગ છે યુટ્યુબ ને બધાનું, તો લોકોને તમે સ્ટુડન્ટને કે ક્યાં ગમે ત્યાં તમે એ રીતે વિડીયો એ લોકોને બતાવશો, વાતો કરતાં વધારે વાતો કરતાં તમે જે કહેવા માગો છો એને રિલેટેડ હોય એ વિડીયો બતાવો, પિક્ચર બતાવો, તો લોકો જે છે એ રસ લેતા વધુ થાય. હાઉ ટુ યુઝ એવી એડ્સ, કે આ બધા એડ્સ છે એ લોકો કઈ રીતે યુઝ જે છે એ કરી શકાય, તો કે આ જે છે એ યુઝિસમાં આપણે એ પણ જોઈએ કે કઈ રીતે યુઝ કરવો એ પણ આપણે પ્રોપરલી જોઈએ. કલેક્ટ ઓર કન્વર્ટ રિક્વાયર ઇન્ફોર્મેશન ઇન ધ ફોર્મ ઓફ ટેબલ ઓર ચાર્ટ, એટલે કે કલેક્ટ, તમે રિક્વાયર જે ઇન્ફોર્મેશન છે એ બધી કલેક્ટ કરો, પછી તમે એને ટેબલ બનાવો, એટલે કે તમે જ્યાં તમારે એવો ચાર્ટ બનાવવો છે કે ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ કેટલો રેનફોલ એટલે કે કેટલો વરસાદ કઈ જગ્યાએ થયો છે, તો તમારે બધાના ડેટા કલેક્ટ પહેલાં કરવા પડશે, પછી એ ડેટા લઈ અને પછી તમારે એ ચાર્ટ બનાવવામાં આવશે. પહેલાં તમારું કામ એ હશે કે તમે ડેટા કલેક્ટ કરો. ચેક વેધર ધ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ઇઝ ક્લિયર ઇનફ ટુ સી ફ્રોમ ધ સર્ટેન ડિસ્ટન્સ. તો આ રીતે તમે કઈ રીતે તમારો પછી ચાર્ટ બનાવો, તમારો લાઇન ચાર્ટ બનાવો, પાર્ટ ચાર્ટ પાઈ ચાર્ટ બનાવો, એ તમારા ઉપર ડિપેન્ડ છે. બાર ચાર્ટ બનાવો પછી એ તમે નક્કી કરો. અરેન્જ ધ વિઝ્યુઅલ ઇન ઓર્ડર ઓફ ધ પોઈન્ટ ઓફ ઓરલ પ્રેઝન્ટેશન. કઈ કઈ જગ્યાએ તમારે વિઝ્યુઅલ મૂકવી છે, વિડીયો મૂકવો છે, કયો વિડીયો બતાવવો છે એ પણ તમારે તૈયાર કરવું પડશે, કઈ જગ્યાએ રાખવું. ઇન્ટરગ્રેટ ધ વિઝ્યુઅલ એઇડ ઇન ટુ ધ પ્રેઝન્ટેશન સ્પીચ. They should fit into the plan and should not seem outwardly added. એટલે કે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે તમારે પ્રેઝન્ટેશનની સ્પીચ છે તો એના પહેલાં તમે એ પણ તમારો પ્લાન છે એ બરોબર ફિટ બેસે છે ને, તમે જે વિડીયો બતાવો છો બરોબર ફિટ બેસે છે કે નહીં એ પણ બધું તમારે નોટિસ કરી લેવું પડે. સ્પીક ધ ઓડિયન્સ એન્ડ not to be to the visual aid. Look at the audience while giving the speech. Only look at the visual aid when the audience to watch the same. એટલે કે તમે માત્ર ને માત્ર તમે પ્રેઝન્ટેશન બનાવ્યું હોય તો માત્ર માત્ર તમારે એને જ નથી જોવાનું, તમારે તમારે ઓડિયન્સની સામે જોવાનું છે. ઘણી વખત એવું થતું હોય કે તમે ઘણી જગ્યાએ જોતા હોય તો ઘણા લોકો હોય એ એક જ જગ્યાએ કાં ઉપર જોતા હોય કાં નીચે જોતા હોય, એ લોકોને ઓડિયન્સ સાથે જે હોય એ આઈ કોન્ટેક્ટ હોતો નથી. તો એ આઈ કોન્ટેક્ટ છે એ ખૂબ જ જરૂરી છે. અવોઇડ યુઝિંગ મેની સ્લાઇડ ઓર વિડીયો ઇન ધ પ્રેઝન્ટેશન એઝ ઇટ વુડ ડિવર્ટ ધ સબ્જેક્ટ એન્ડ ધ ગોલ ઓફ ધ પ્રેઝન્ટેશન વિલ રિમેઇન અટેઇન્ડ. એટલે કે બહુ બધું કન્ટેન્ટ બહુ બધું વધારે ન લો, કારણ કે જો તમે વધારે વધારે કન્ટેન્ટ લેવા મળશો તો તમારે જે કેવું છે સ્ટુડન્ટને એ તમે નહીં કહી શકશો. એટલા માટે કન્ટેન્ટ એ રીતનો રાખો કે તમે જે કેવું છે એ પણ ઓડિયન્સને કહેવાય જાય, અને જે તમારો મોટિવ છે તે જે માટે તમે આવ્યા છો ઓડિયન્સ સામે એ પણ એ લોકોને આઈડિયા કન્વે થાય. હાઇલાઇટ ધ પાર્ટ ઓફ ધ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન બાય ધ પોઇન્ટર ઓર ધ ફિઝિકલ એક્શન so that the attention of the audience can be attained. તમારે જે કેવું છે એ પાછું સ્લાઇડમાં તમારે હાઇલાઇટ કરવાનું જેથી કરીને ઓડિયન્સને પણ ખ્યાલ આવે. ધ પ્રેઝન્ટર શુડ નોટ ધ ઇન્ટરપ્ટ ધ સાઇટ ઓફ ધ ઓડિયન્સ બાય ધ સ્ટેન્ડિંગ બિટવીન ધ વિઝ્યુઅલ એન્ડ ધ ઓડિયન્સ. Stand by the side of the visual aid and not the opposite to
to it and ensure the pillar or the sub object of not the block and the audience view to the visual aid. એટલે કે લોકો જે છે એ તમારામાં એ બરોબર રીતે તમે જે કહેવા માંગો છો કે મિસ ઇન્ટરેપ્ટ ન કરવા જોઈએ, કે તમે જે બાબત કહેવા માંગો છો એ રીતે તમારે બધા વિડીયોને બધું પ્રોપર હોય તો તમે એ, નહીતર એવું થાય કે તમે અમુક વિડીયો હોય એ તમારા વિષયને લગતો ન હોય, અમુક ઇમેજ હોય એ તમારા તમે જે વાત કરવાના છે એ વિષયને લગતી ન હોય તમે મૂક્યું હોય તો એમાં શું થશે કે લોકો મિસ ઇન્ટરેપ્ટ કરશે, લોકોને ખ્યાલ નહીં આવે કે તમે શું કહેવા માંગો છો. Never let the visual dominate. Your oral presentation example, do not the overuse and the visual information. Otherwise, the important and the role of a presenter will diminish. તો આ રીતે તમારો જે રોલ છે એ ખૂબ જ મહત્વનો છે. એટલે તમે બરોબર રીતે પ્રોપરલી રીતે જો તમે પ્રેઝન્ટેશન આપો તો તમારું જે પ્રેઝન્ટેશન છે એ લોકો જે ઓડિયન્સ છે એને બરોબર કન્વે લાગશે, નહીતર એટલું બધું કન્વે જે તમે કરવા માંગતા હશો એ લાગશે નહીં. તો મેં તમને અત્યારે કયા પોઈન્ટ સમજાવ્યા? વિઝ્યુઅલ એઇડ યુઝ ઇન પ્રેઝન્ટેશન. તો વિઝ્યુઅલ એઇડ કયા યુઝ કરવા પ્રેઝન્ટેશનમાં મેં તમને એ સમજાવ્યું. તો પહેલું હતું વેરિયસ ટાઈપ ઓફ ચાર્ટ એન્ડ ડાયાગ્રામ્સ, બી એમાં હતા એમાં હતું હિસ્ટોગ્રાફ, પછી બાર ચાર્ટ, પાઈ ચાર્ટ, લાઈન ચાર્ટ. પછી છે સેકન્ડ પોઈન્ટ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એ સમજાવ્યું મેં તમને. પછી ત્રીજું છે થર્ડ વન ઇમેજ, એનિમેશન અને વિડીયો. તો આ જે છે પોઈન્ટ સમજાવ્યું. પછી છે હાઉ ટુ યુઝ, કઈ રીતે યુઝ કરવા એ મેં તમને સમજાવ્યું. આઈ હોપ તમને સમજાઈ ગયું છે. જો ન સમજાવ્યું હોય તો તમે મને નીચે પણ કમેન્ટ આપી શકો કે આમાં મને થોડુંક પ્રોબ્લેમ છે તો હું તમને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીશ. જો તમે એ રીતે મને ડાયરેક્ટ કરશો તો પ્રશ્ન પૂછશો તો તમારા પ્રોબ્લેમનું પણ સોલ્યુશન સરસ રીતે આવશે. તો આપણે આ જે છે એને અહીંયા રાખીશું. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ જોઈશું.